नमस्कार विद्यार्थी मित्रों, गौतम विडियो लेक्चर में आप सौनु स्वागत है। तो विद्यार्थी मित्रों, हवे आज आप पहलू सेम है ये पूर्ण थई गयेलू है। तो पहला सेमना जे चेप्टर बाकी है ये सौ प्रथम आप समझीशू। तो आप बीजा सेमनी अंदर धोरण आठनी अंदर प्रकरण छ त्रिकोण अने तेना गुणधर्मो एनी प्रस्तावना छे समझीशू। तो सौ प्रथम एमां पहेलो पॉइंट छे, त्रण रेखाखंडोनी बनेली सादी बंध आकृति ए त्रिकोण छे। तो विद्यार्थी मित्रों, अहीं त्रिकोण विशे आपणने कहे छे के त्रण रेखाखंडो, एटले के आ पहेलो रेखाखंड, आ बीजो रेखाखंड अने आ त्रीजो रेखाखंड। एम त्रीजो त्रणेय रेखाखंड जयरे एकबीजाथी जोड़ाय छे त्यारे एक बंध आकृति बने छे, एने त्रिकोण कहेवाय छे। त्यारबाद नेक्स्ट एना पछीनो बीजो पॉइंट छे ए छे, दरेक त्रिकोणने छ अंगो होय छे, त्रण खूणाओ अने त्रण बाजुओ होय छे। तो विद्यार्थी मित्रों, अहीं आपणने कहे छे के दरेक त्रिकोण, आ जे त्रिकोणनुं चित्र मैं दोरेलू छे एने छ अंगो छे। हवे तमने एम थाय के छ अंगो कई रीतने, तो के त्रण खूणा अने त्रण बाजुओ। त्रण खूणा एटले के आ पहेलो खूणो, आ बीजो खूणो अने त्रीजो खूणो। आ त्रण खूणा અને ત્રણ બાજુઓ, બાજુઓ એટલે આ એક, આ બે અને ત્રણ, એમ ત્રણ બાજુઓ, એમ કુલ મળીને છ અંગો એ ત્રિકોણને હોય છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ, ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ મધ્યગા કહેવાય છે, અને ત્રિકોણને ત્રણ મધ્યગા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મધ્યગા વિશે સમજીએ। જો મિત્રો, અહીંયા મેં ત્રિકોણ એક દોરેલો છે, બરાબર। હવે આપણને એમ કહે છે કે ત્રિકોણના શિરોબિંદુની સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ મધ્યગા છે। તો સૌ પ્રથમ જો અહીંયા જે શિરોબિંદુ છે, બરાબર, અહીંયા જે શિરોબિંદુ છે એ તમને બતાવું છું, આ શિરોબિંદુ છે। હવે એ શિરોબિંદુ છે ત્યાંથી આપણે સીધે સીધી જે સામેની બાજુ છે, આપણે આ ત્રિકોણનું જે શિરોબિંદુ અહીંયા સામેની બાજુથી સીધે સીધું આપણે નીચેની બાજુ વચ્ચે એકદમ સેન્ટરમાં જે રેખાખંડ દોરીએ છીએ એને શું કહેવાય, ત્રિકોણની મધ્યગા કહેવાય છે। અને ત્યારબાદ એ જ રીતના બીજી મધ્યગા આપણે જોઈએ, તો અહીંયાથી આપણે એકદમ સામેની બાજુ આ દોરીએ એને બીજી મધ્યગા કહેવાય। ત્યારબાદ અહીંયાથી આપણે આ ત્રીજી મધ્યગા કહેવાય। તો આમ ત્રિકોણનું જે શિરોબિંદુ છે, શિરોબિંદુ એટલે એની ઉપરનું જે બિંદુ છે એની સામેની બાજુમાં જે વચ્ચે સેન્ટરમાં આપણે જે રેખાખંડ દોરીએ ને એને મધ્યગા કહેવાય છે। અને આ રીતના મેં તમને ત્રણ મધ્યગા છે દોરીને બતાવેલી છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે, એ પોઈન્ટ છે નંબર ચાર, ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલા લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય, અને ત્રિકોણને ત્રણ વેધ હોય છે। તો મિત્ર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના વેધ વિશે સમજીએ। જુઓ, અહીંયા મેં એક આ રેખાખંડ દોર્યો છે, હવે અહીંયા ઉપરથી જે સીધે સીધો હું દોરું તો આ એનો વેધ કહેવાય। શું કહેવાય? આ એનો વેધ કહેવાય। હવે આ ત્રિકોણ છે એ બંધ ત્રિકોણ, આ શું કહેવાય? એનો વેધ કહેવાય। હવે એવી રીતના આપણે આ બાજુથી જોઈએ તો આ બીજો વેધ થશે અને આ ત્રીજો વેધ થશે। તો આમ ત્રિકોણ છે એને કેટલા વેધ છે? તો કે ત્રણ વેધ હોય છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે, એ છે ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે। ત્રિકોણને કુલ છ બહિષ્કોણ હોય છે। હવે આપણે અહીંયા કહે છે કે ત્રિકોણનો બહિષ્કોણ કેને કહેવાય? તો ત્રિકોણનો બહિષ્કોણ એટલે ત્રિકોણની કોઈ પણ બાજુને આપણે લંબાવીએ। હવે જો મિત્રો, અહીંયા આપણે એક ત્રિકોણ દોરીએ, આ મેં એક ત્રિકોણ છે એ દોરેલો છે, બરાબર। હવે આ જે બાજુ છે એને હું લંબાવું, આટલો મેં લંબાયો, બરાબર। તો આ જે છે ખૂણો અહીંયા બને છે એને શું કહેવાય? બહિષ્કોણ કહેવાય છે। શું કહેવાય? બહિષ્કોણ। એટલે ત્રિકોણને એવા કુલ કેટલા? છ બહિષ્કોણ છે, તમે લંબાવો એટલે છ બહિષ્કોણ છે એ હોય છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે પોઈન્ટ છે એ છે, ત્રિકોણને ત્રિકોણના બહિષ્કોણનું માપ બે અતઃ સમૂહ કોણોના માપના સરવાળા જેટલું હોય છે। એટલે અહીંયા કહે છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ, એટલે આપણે જે હમણાં બારનો જે બહિષ્કોણ ખૂણો દોર્યો એનું માપ છે એ બે અતઃ સન્મુખ કોણ, અતઃ સન્મુખ કોણ એટલે જે બાર અંદરના જે ખૂણા હોય એના માપના સરવાળા જેટલું એનું માપ હોય છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે પોઈન્ટ છે એ છે,
त्रिकोणना त्रणेय खूणाना मापनो सरवाळो केटलो थाय ए तो आपणे धोरण 4 थी भणता आव्या छीए के त्रिकोणना त्रणेय खूणाओना मापनो सरवाळो 180 અંશ થાય છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો જે પોઈન્ટ છે એ છે લાસ્ટ પોઈન્ટ, જે ત્રિકોણની ત્રણેય બાજુના માપના માપ સરખા હોય તે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય છે। સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એટલે કે 60 અંશ હોય। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રિકોણ છે એના ત્રણ ખૂણા, એમાં સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ, એમ ત્રણ પ્રકારના ત્રિકોણ છે। એમાં સમબાજુ ત્રિકોણ છે એનું માપ છે એ કેટલું હોય છે તો કે 60 અંશ હોય છે। 60 અંશ એટલે ત્રણેય ખૂણાનું 60-60 અંશ હોય એટલે કુલ સરવાળો 180 અંશ થાય, એટલે એને સમબાજુ ત્રિકોણ કહેવાય છે। ત્યારબાદ જે ત્રિકોણની બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। એટલે અહીંયા કહે છે કે જો આ બે ત્રિકોણ છે એની બે બાજુ, એટલે કે આ બે બાજુ છે એના માપ સરખા હોય બરાબર, અને એક બાજુનું માપ છે આ બાજુનું જે માપ છે એ અલગ હોય અને બે બાજુના માપ સરખા હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ છે એ છે જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા ન હોય તે ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય છે। એટલે કે અહીંયા આપણને કહે છે કે ત્રિકોણ છે એની ત્રણેય બાજુના માપ કેવા હોય તો કે અલગ અલગ હોય, તો ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો એને કહેવાય વિષમબાજુ ત્રિકોણ છે એ કહેવાય છે। ત્યારબાદ કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે। હવે આપણને અહીંયા એ કહે છે કે આ મેં ત્રિકોણ દોરેલો છે બરાબર, હવે આનું માપ છે એ 5 હોય, આનું માપ પણ 5 હોય, તો આનું માપ કેટલું હોય તો કે આનું માપ છે એ 9 છે તો બરાબર। તો હવે આપણને અહીંયા કહે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો, બે બાજુ એટલે આ બે બાજુઓ છે બરાબર, એનું માપ છે 5 ને 5 10, એ બેનો સરવાળો કરીએ 10, તો ત્રીજી બાજુનું માપ છે એના કરતાં એ માપ કેવું આવવું જોઈએ, વધારે આવવું જોઈએ, એટલે કે નીચે 9 છે ને ઉપર બેનો સરવાળો 10 થાય છે એટલે વધારે છે બરાબર। એટલે એ આપણે એક સૂત્ર છે, એક નિયમ છે યાદ રાખવાનો છે કે કોઈ પણ ત્રિકોણ છે એની બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા ને હંમેશા વધારે હોય છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછી નો પોઈન્ટ, કાટકોણ ત્રિકોણમાં 90 અંશના ખૂણાની સામેની બાજુના કર્ણ કહેવાય છે। કાટકોણ ત્રિકોણ એટલે કેવો ત્રિકોણ તો કે 90 અંશના માપનો, જે આ જે મેં દોરેલો છે અહીંયા એ કાટકોણ ત્રિકોણ, હવે આ છે એ કેવો છે 90 અંશનો। હવે જો અહીંયા હું હવે જે દોરું છું આ કાટકોણ ત્રિકોણ છે આ, એની સામેની બાજુ એટલે આ થાય, આ સામેની બાજુ છે એને શું કહેવાય તો કે કર્ણ કહેવાય, જે અહીંયા હું ડ્રો કરું છું આ જે સામેની બાજુ છે એને કહેવાય કર્ણ, એટલે કે 90 અંશનો ખૂણો છે અહીંયા થાય છે બરાબર, એની સામેની બાજુ જે છે એ આ થાય તો એને કહેવાય કર્ણ કહેવામાં આવે છે। હવે આપણે ના નેક્સ્ટ એટલે લાસ્ટ પોઈન્ટ છે આપણો છે પાયથાગોરસના ગુણધર્મ મુજબ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 9 અને 10માં પણ એનો ઉલ્લેખ આવે છે, અને ધોરણ 10ની અંદર તમારે પાયથાગોરસ છે એનો પ્રમેય આવે છે, તો આ એનો ગુણધર્મ છે એ મુજબ એનું એક સૂત્ર છે તો એ છે કર્ણનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર। તો મિત્રો અહીંયા જો આ કાટકોણ ત્રિકોણ છે તો એમાં તમને આ કર્ણ, આ જે મેં દોર્યું છે એ ડબલ લાઇનવાળું એ કર્ણ કહે છે બરાબર, તો અહીંયા કર્ણનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ એક બાજુ ઇઝ ઇક્વલ ટુ બીજી બાજુ અને એનો સ્ક્વેર એટલે કે એનો વર્ગ, તો આ પાયથાગોરસનો એક ગુણધર્મ છે તો એ પણ તમારે અહીંયા યાદ રાખવાનો છે મિત્રો। તો મિત્રો અહીંયા ત્રિકોણ વિશે આપણે ઘણું બધું સમજ્યા, ખાસ આપણે ત્રિકોણ છે એને 6 અંગો હોય છે, એમાં 3 ખૂણા હોય અને 3 બાજુ હોય છે, ત્રિકોણનું માપ છે એના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે, એક ખૂણાનું 60 અંશ થાય છે, ત્રિકોણના સામેની બાજુના કર્ણ કહેવામાં આવે છે, 90 અંશનો જે ખૂણો હોય એને સામેની બાજુને કર્ણ, અને ત્રિકોણના 3 પ્રકાર છે સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ।
तो आ प्रस्तावना छे आपणे चेप्टर 6 ની એ યાદ રાખજો મિત્રો. અહીં આપણી પ્રસ્તાવના પૂરી થઈ છે. એમાં પ્રશ્ન નંબર 1 છે, ત્રિકોણ PQR માં DA રેખાખંડ QR નું મધ્ય બિંદુ છે. તો મિત્રો અહીં આપણે એક સૂચન કરેલું છે કે શું છે, તો કે અહીંયા ત્રિકોણ PQR, હવે પહેલા હું તમને એ ત્રિકોણ બતાવી દઉં છું. હું અન્ડરલાઈન કરું છું રેડ કલરની લાઇનથી. આ ત્રિકોણ PQR અહીંયાથી અહીંયા અને અહીંયા આ ત્રિકોણનું નામ છે PQR. એ ત્રિકોણ છે. હવે એમાં આપણને કહે છે DAQRનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ એટલે આ આપણે D માટે કહેવાયું છે કે D જો અહીંયાથી તમે QD અને DR માપો તો માપ કેટલું થશે, એનું સરખું થશે, એટલે એકદમ વચ્ચે સેન્ટરમાં છે. એટલે અહીંયા કહે છે કે PQR માં D એ શું છે, તો કે ત્રિકોણ QR. QR એટલે આ જે QR આખો જે રેખાખંડ છે એનું મધ્ય બિંદુ, એટલે એનું મધ્ય બિંદુ છે એ કયું છે, તો કે D છે. હવે એના ઉપરથી આપણે સોલ્વ કરવાનું છે કે રેખાખંડ PM, આ રેખાખંડ PM ખાલી જગ્યા છે. તો આપણને હવે પૂછેલું એ છે કે રેખાખંડ જે PM છે એ શું છે, તો આપણે એ સમજીએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને આ પૂછેલું છે કે આ જે PM છે, જે મેં અન્ડરલાઈન કરી છે, એ ખાલી જગ્યા છે, એટલે કે શું છે એ આપણે સમજવાનું છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે સમજીએ ત્રિકોણ છે એની પ્રસ્તાવનામાં આપણે સમજેલું હતું ત્રિકોણને વેધ અને ત્રિકોણની મધ્યગા વિશે સમજેલું હતું. તો અહીંયા ત્રિકોણ આપણો કયો છે, તો કે ત્રિકોણ આપણો છે PQR, બરાબર. તો ત્રિકોણ PQRમાં એના જે શિરોબિંદુથી જે નીચેની સાઈડ જે બિંદુ દોરવામાં આવે અને જ્યાં 90° ખૂણો બનતો હોય તો એને શું કહેવાય છે, તો એ કહેવાય ત્રિકોણનો વેધ. અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો, PM એ શું છે, ત્રિકોણનો વેધ છે. એટલે અહીંયા તમે PQRનો વેધ છે એ શું છે, તો કે PM છે, બરાબર. તો આપણે અહીંયા વેધ તરીકે એને દર્શાવશું. ત્યારબાદ નેક્સ્ટ એના પછી આપણને કીધું છે રેખાખંડ PD ખાલી જગ્યા છે. તો રેખાખંડ P અને D, તો આપણને અહીંયા P અને D એટલે કે અહીંયા જે P અને D છે એ શું છે, તો તમને આગળ જ આપણે અહીંયા કીધું છે કે D છે એ શું છે, તો કે મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુ શરૂ ક્યાંથી થાય, તો કે ત્રિકોણ ઉપરનું જે શિરોબિંદુ છે ત્યાંથી એ શરૂ થાય છે. તો આપણે પ્રસ્તાવનામાં મેં વ્યાખ્યા સમજાવેલી હતી કે કોઈપણ ત્રિકોણનું છે એ શિરોબિંદુ છે અને એના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એને શું કહેવાય, ત્રિકોણની મધ્યગા કહેવાય. આપણા ત્રિકોણનું નામ છે ત્રિકોણ PQR. તો હવે જો મિત્રો આ પી થી ડી, એટલે આપણે કીધું PD ખાલી જગ્યા, તો PD શું કહેવાય, તો જો D મધ્ય બિંદુ છે એટલે આ ત્રિકોણનું નામ છે આપણે PQR. તો ત્રિકોણ PQRનું મધ્ય બિંદુ D થાય. D એટલે એની વચ્ચે સેન્ટરમાંથી જે રેખા પસાર થાય છે, એ રેખાખંડ પસાર થાય છે, એટલે એની મધ્યગા થાય. શું થાય, મધ્યગા. તેથી આપણે અહીંયા લખી શકીએ કે PD એ ત્રિકોણ PQRની મધ્યગા છે. હવે આપણને અહીંયા એમ કહે છે QM બરાબર MR, એટલે QM બરાબર MR છે એવો પ્રશ્ન આપણે કીધો છે. તો QM બરાબર PR છે કે નહીં, તો આપણે એ સમજીએ. તો સૌ પ્રથમ QM ક્યાં છે, તો કે અહીંયા છે આ Q અને M, બરાબર. એટલે QMનું માપ તમે માપો, પછી M થી Rનું માપો. હવે જો QMનું માપ આટલું થાય, પછી MRનું આટલું થાય, તો QM ને MRનું માપ સરખું થાય, તો કે ના થાય. MRનું છે એ વધારે છે, જ્યારે QMનું ઓછું છે. એટલા માટે આપણે અહીંયા એમ કીધું છે ઇઝ ઇક્વલ ટુ, બરાબર, એટલે કે સરખા છે એમ કહે છે, પણ સરખા બંને નથી. એટલે આપણે બરાબર છે અહીંયા આપણે ડઝ નોટ કરવું પડે, એટલે અહીંયા તમે QM ડઝ નોટ MR કરવું પડે, એટલે કે QM બરાબર MR નથી એવો અર્થ એનો થાય છે મિત્રો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર 2 શરૂ કરીશું. એમાં સૂચના છે કે નીચેના માટે કાચી આકૃતિ દોરો. તો એમાં પહેલી આકૃતિ આપણને કીધી છે કે ત્રિકોણ ABCમાં રેખાખંડ BE એ મધ્યગા છે. તો આપણે કાચી આકૃતિ દોરીએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં આપણે એક ત્રિકોણ દોર્યો છે જેનું નામ આપણને અહીંયા આપેલું છે ABC. તો ABC આપણે નામ આપી દીધું છે. હવે આપણને કીધું છે કે અહીંયા કે BE મધ્યગા છે. તો BE એટલે આપણે B થી શરૂ કરીએ, બરાબર.
तो बी थी आपणे एक मध्यगा दोरीए, तो मध्यगा आपणे कई रीतना, तो अहीं जो मित्रों बी छे ई शिरोबिंदु छे, बराबर। हवे बी थी आपणे सीधे सीधे नीचेना ભાગમાં જે એકદમ વચ્ચે સેન્ટરમાં જે ભાગ આવે તે આપણે એનું નામ આપીશું ઈ। તો આ બી ઈ છે એ એની મધ્યગા થઈ ગઈ। મધ્યગા એટલે જે ત્રિકોણ છે એની સામેની બાજુને એકદમ વચ્ચે સેન્ટરમાં જોડતો રેખાખંડ એને ત્રિકોણની મધ્યગા કહેવાય। તો આ ત્રિકોણની મધ્યગાવાળી આકૃતિ થઈ ગઈ મિત્રો। આપણે માત્ર આકૃતિ જ અહીંયા દોરવાની છે। ત્યારબાદ નેક્સ્ટ એમાં બી, બીની અંદર આપણને કહે છે કે ત્રિકોણ પી ક્યુ આરમાં રેખાખંડ પી ક્યુ અને પી આર ત્રિકોણનો વેધ છે। તો ત્રિકોણનો વેધ છે એ કોઈ પણ બે બાજુને જોડતો રેખાખંડ એ ત્રિકોણનો વેધ કહેવાય છે। તો મિત્રો અહીંયા જો આપણે ત્રિકોણ છે એનું નામ પી ક્યુ આર છે, તો આ આપણે ત્રિકોણ દોર્યો એ ત્રિકોણ છે એ આપણો પી ક્યુ અને આર એ ત્રિકોણ છે ને આપણે એનું નામ આપી દીધું છે। હવે પી છે એ શું છે, તો કે 90 અંશનો છે એ ખૂણો છે, બરાબર। હવે આપણને અહીંયા કીધું છે કે પી ક્યુ આર અને પી આર એ ત્રિકોણનો વેધ છે, તો પીથી આપણે શરૂ કરવાનું, બરાબર। ક્યાંથી શરૂ કરવાનું, બંને વેધ ક્યાંથી શરૂ થાય, જો બંનેમાં આગળ પહેલું નામ પી છે, બરાબર, પીથી ન જ આપણે બે વેધ દોરવાના। તો પહેલો વેધ આપણો કયો દોરાશે, તો કે ત્રિકોણમાં પહેલો વેધ આપણો આ થશે, અહીંયા જો હું દોરું છું પી ક્યુ, બરાબર, આ પહેલો વેધ થાય, અને બીજો વેધ છે અહીંયાથી થશે પી આર, આ બે છે એ શું થશે, વેધ થશે, ત્રિકોણના બંને વેધ થશે, બરાબર। તો આ રીતના આપણે આકૃતિ દોરવાની। ત્યારબાદ નેક્સ્ટ આપણી સૂચના છે, ત્રિકોણ એક્સ વાય ઝેડમાં એક્સ એલ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ, બહારનો ભાગ કહે છે, ત્રિકોણનો ભાગ નથી કહેતા આપણે, ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે એ આપણને અહીંયા ડ્રો કરવાનું કહે છે। તો જુઓ મિત્રો અહીંયા ત્રિકોણ એક્સ વાય ઝેડ, તો આ જે ત્રિકોણ છે એક્સ વાય ઝેડ આપણે દોરી લીધો, નામ આપી દીધું એક્સ વાય ઝેડ। હવે આપણે બહારના ભાગનો વેધ દોરવો હોય તો શું કરવું પડે, આ જે એક્સ વાય છે ને આપણે અહીંયાથી આમ લંબાવવું પડે, થોડુંક આ લંબાવી દીધું, બહારનો ભાગ એટલે બહિષ્કોણ થઈ ગયો, આપણે પ્રસ્તાવનામાં સમજેલું હતું, તો આ એનો બહારનો ભાગ થાય છે, બરાબર। હવે આપણે વેધ દોરવો હોય તો શું કરવું પડે, તો કે અહીંયા આપણું જે વાય બિંદુ છે અહીંયાથી આપણે સીધું સીધું આવી રીતના ડ્રો કરી નાખીએ ને, એટલે આપણે શું થાય, એ ત્રિકોણનો વેધ થઈ જશે। જો સૌ પ્રથમ આપણે આ ત્રિકોણને લંબાવેલો, ત્યારબાદ વાયથી આપણે આમ ટપકા ટપકા કરી અને એક રેખાખંડ દોરીએ ને, જે તમને આમ આછું આછું બતાવેલું જ છે, તો એ શું થશે, તો કે બહારના ભાગનો ત્રિકોણનો વેધ, એટલે આપણને એનું નામ વાય એલ આપેલું છે, બરાબર, એટલે આપણે વાયથી જ શરૂ કરવું પડે અને નીચે આપણે જ્યાં જોઈન્ટ થાય ને આપણે એલ નામ અહીંયા આપી દેવાનું થાય। તો મિત્રો આ રીતના ત્રણેય આકૃતિ છે એ તમારા પાકા ચોપડામાં છે, એ ડ્રો કરી અને એનું નામ પણ તમારે લખવાનું છે। ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3ની સૂચના છે કે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે। મિત્રો અહીંયા આપણને કીધું છે કે સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુના માપ સરખા હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। તો અહીંયા હું એક ત્રિકોણ દોરું છું મિત્રો, બરાબર, તો આ બે બાજુ છે એ બે બાજુ, ધારો કે આપણી બે બાજુ છે એના માપ છે ને એ કેવા છે, તો કે સરખા છે, અને નીચેનું માપ છે એ અલગ છે। હવે આપણને એમ કીધું છે કે એ સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોય, સમાન એટલે એ મધ્યગા છે ને એ જેનો વેધ થાય ને વેધ એ જેનો મધ્યગા થાય, એ રીતનો ત્રિકોણ આપણે અહીંયા ડ્રો કરવાનો છે। તો મિત્રો અહીંયા જુઓ, આપણે આ ત્રિકોણની અંદરથી આપણે સીધે સીધું છે ને ઉપરથી સીધે સીધું નીચે લઈએ તો એ મધ્યગા થાય। હવે તમે વિચારો કે તમે છે ને ડાબી બાજુ જુઓ, થોડી વાર માટે તમે આને ભૂલી જાઓ, અહીંયા આકૃતિ હું દોરું છું આ રીતની, બરાબર, તો આ એક ભાગ છે, તો એ ત્રિકોણની મધ્યગા થશે આવડિયા। હવે ત્યાંથી હું બીજો ત્રિકોણ દોરું છું તો વેધે થશે અને મધ્યગા પણ થશે આ રીતના, બરાબર, એટલે આમ કુલ બે ત્રિકોણ તમને અહીંયા જોવા મળે છે। એ બે ત્રિકોણ ક્યાં, એક તો પહેલો ત્રિકોણ છે એક્સ વાય પી, શું એક્સ વાય પી, અને આ બાજુથી તમે જુઓ તો એક્સ પી ઝેડ, અને આ બાજુ તમે જુઓ તો એક્સ વાય પી, એમ બે ત્રિકોણ, એટલે કે આ એનો વેધે થશે અને મધ્યગા પણ થશે, અને બંને બાજુ છે એ 90 અંશના ખૂણા, જો આ બાજુથી ને 90 અંશનો થાય ને આ બાજુ છે,
થી પણ 90 અંશનો ખૂણો થાય. તો આમ સમદ્વિબાજુ ત્રિકોણમાં વચ્ચેનું જે શિરોબિંદુ છે ત્યાંથી તમે જોડતો રેખાખંડ નીચે સામેની બાજુ દોરો એટલે એ જેનો વેધ થશે અને એની મધ્યગા પણ થશે અને બંને ત્રિકોણ છે પણ અલગ પડશે મિત્રો. તો અહીંયા આપણો પ્રશ્ન 3 છે એ પણ એમાં પણ આપણે આકૃતિ દોરવાની છે. તો અહીંયા પ્રશ્ન 3 આપણો મિત્રો પૂર્ણ થાય છે. આથી 6.2 એનો પ્રશ્ન નંબર 1 છે એ આપણે સમજીશું. તો એની સૂચના છે આપણે કે નીચેની આકૃતિઓમાં બહિષ્કોણ x નું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનામાં સમજી ગયા છીએ કે બહિષ્કોણ કેને કહેવાય. કે કોઈ પણ ત્રિકોણ છે એની એક બાજુને આપણે જ્યારે લંબાવીએ ત્યારે જે એ બહારનો જે ખૂણો મળે આપણને એને બહિષ્કોણ કહેવામાં આવે છે. તો અહીંયા બહિષ્કોણ છે એનું માપ છે એક્સ, તો જેનું માપ આપણને અહીંયા આપેલું નથી. તો આપણે એક્સ છે એનું માપ અહીંયા શોધવાનું, જ્યાં જ્યાં બહિષ્કોણ એક્સ છે એ બધાનું માપ અહીંયા આપણે શોધવાનું છે. તો અંદરના જે બે ખૂણા છે એને શું કહેવામાં આવે છે મિત્રો? તો કે અંદરના જે ખૂણા છે એને કહેવાય અંતઃ સમ્મુખ કોણ કહેવાય. શું કહેવાય? અંતઃ સમ્મુખ કોણ. એટલે કે જુઓ મિત્રો અહીંયા આપણી જે પહેલી આકૃતિ છે એમાં 50 અંશ અને 70 એ અંતઃ સન્મુખ કોણ એટલે અંદરના ખૂણાઓના માપ છે અને એક્સ છે બહારનો એટલે કે બહિષ્કોણ છે એનું માપ છે. તો આપણે બહિષ્કોણ આ બે માપ પરથી આપણે બહિષ્કોણનું માપ શોધવાનું છે. તો કાંઈ નથી વિદ્યાર્થીને, એકદમ સહેલું છે આ પ્રશ્ન. તો અહીંયા આપણે અંતઃ સમ્મુખ કોણ છે બે માપ છે એનો જો સરવાળો કરીએ તો એનાથી આપણને જે સરવાળો કરતાં જે માપ મળે એ આપણું બહિષ્કોણનું માપ થશે. તો અહીંયા જુઓ મિત્રો 50 અંશ વત્તા 70 અંશ બરોબર, અહીંયા 50 અંશ અને 70 અંશ. તો આપણે શું કરવાનું છે? 50 વત્તા 70 અંશ, તો બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય? 120 અંશ થાય. તો આ 120 અંશ કેનું માપ થશે? આપણે આ એક્સનું માપ થઈ જશે. તો મિત્રો એકદમ સહેલું છે, બધા જ આ બધી જ આકૃતિમાં આ રીતના જ આપણે કરવાનું છે. તો એમાં સૌપ્રથમ પહેલી આકૃતિ છે બરોબર, પહેલી આકૃતિ છે એમાં 50 અંશ અને આપણે 70 અંશનો સરવાળો કરીએ એટલે આપણને મળે અહીંયા 120 અંશ બરોબર. તો એક્સનું માપ અહીંયા આપણે મળશે 120 અંશ. ત્યારબાદ ક્રમ નંબર 2 એનો જે આકૃતિ છે એનું માપ છે 65 અંશ વત્તા 45 અંશ. તો 65 અંશ અને 45 અંશ છે એ બેયનો આપણે સરવાળો કરીએ મિત્રો. તો અહીંયા આપણે પેજમાં થોડીક કપાઈ ગયું છે તો આપણે સરવાળો આપણી જાતે કરી લેશું. તો કે 65 અંશ વત્તા 45 અંશ તો કેટલા થશે? 5 ને 5 10 નું 0 વધી 1 6 ને 4 10 ને 1 11 એટલે 110 અંશ થશે. ક્યાં? ત્યારબાદ ક્રમ નંબર 3. તો ક્રમ નંબર 3 છે એની અંદર છે ખૂણો એક્સ બરાબર 30 અંશ વત્તા 40 અંશ. તો 30ની અંદર આપણે 40 નાખીએ એટલે આપણને મળશે 70 અંશ. તો આમ બહિષ્કોણનું માપ શું થશે? 70 અંશ મળશે. ત્યારબાદ નેક્સ્ટ એના પછી ક્રમ નંબર 4 એટલે કે ચોથી આકૃતિ છે એનું માપ છે 60 અંશ વત્તા 60 અંશ. તો 60 અંશ વત્તા 60 અંશ એટલે કેટલા થશે? 120 અંશ એટલે આપણું માપ થશે બહિષ્કોણનું 120 અંશ. ત્યારબાદ આકૃતિ નંબર 5 એમાં છે 50 અંશ વત્તા 50 અંશ, બંને અંતઃ સન્મુખ કોણના માપ આપ્યા છે આપણને 50 અંશ વત્તા 50 અંશ. તો 50 વત્તા 50 બરાબર કેટલા થાય? તો કે 100 અંશ થાય. તો આમ બહિષ્કોણનું માપ આપણને કેટલું મળશે? 100 અંશ. ત્યારબાદ લાસ્ટ આપણી છઠ્ઠી આકૃતિ છે 30 અંશ વત્તા 60 અંશ. તો 60ની અંદર આપણે 30 એડ કરીએ એટલે આપણને મળે 90 અંશ. તો આમ આપણા બહિષ્કોણનું માપ થશે 90 અંશ. તો મિત્રો આમાં આપણે બહિષ્કોણ છે એનું માપ આપણે શોધવા માટે અંતઃ સન્મુખ કોણના માપનો શું કરવું પડે? તો કે સરવાળો કરવો પડે. તો અહીંયા આપણો પ્રશ્ન એકદમ સહેલો પ્રશ્ન છે એ અહીંયા આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2ની અંદર આપણને કહે છે કે નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધો. તો મિત્રો અહીંયા આપણે અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધવા માટે આપણને કીધું છે. તો જુઓ અજ્ઞાત ખૂણો એટલે અંતઃ અંદરનો ખૂણો. સૌપ્રથમ આગળ આપણને જે બહિષ્કોણ છે એના માપ આપણને શોધવાનું કીધું હતું, અહીંયા આપણે અંદરનો જે એક ખૂણો છે એનું માપ આપણને અહીંયા શોધવાનું કીધું છે.
तो अहीं मित्रों आ आकृतिनी अंदर तमे जोई शको छो के बहिष्कोण छे एनो माप आपणने आपेलू छे, बधामां बहिष्कोणनो माप छे आपणने आपेलू छे, पण आपणे शुं करवानुं छे तो के अंदरना ખૂણાનું માપ જે બાકી છે એકનું એ શોધવાનું. તો અહીંયા આપણે મિત્રો શું કરવાનું થાય, સરવાળો નહીં પરંતુ અહીંયા આપણે બાદબાકી, જ્યારે અંદરના ખૂણાનું માપ શોધવાનું હોય ત્યારે આપણે બાદબાકી કરવાની થાય, અને બહિષ્કોણનું શોધવાનું હોય ત્યારે અંદરના ખૂણાનો સરવાળો કરવાનો. તો અહીંયા આપણે ખૂણો ઉપરનો જે ખૂણો છે એનું માપ છે 50° એક્સ આપણે શોધવાનું છે. તો એક્સનું માપ શોધવા માટે આપણે શું કરવાનું, તો કે 115માંથી આપણે 50ને બાદ કરવાના. તો 115° માઇનસ 50° 115° માઇનસ 50° તો આપણે 115માંથી આપણે 50 માઇનસ કરવાના. તો 5માંથી 0 જાય ને એટલે 5 ના 5, ત્યારબાદ 1માંથી 5 ન જાય એટલે 10 કો લીધો, 10 ને 1 11 માંથી 5 જાય એટલે 6, અને 10 ઓછી કરીએ એટલે 0, એટલે 115માંથી આપણે 50 બાદ કરીએ એટલે આપણને મળે 65°. બરાબર, તો આમ આપણું એક્સનું માપ શું થશે, 65° થશે. તો એ જ રીતના બાકીના 5 આકૃતિ છે બરાબર, એ આકૃતિના માપ અહીંયા બધામાં એક એક માપ આપેલું છે. જ્યારે તમે અહીંયા જો ત્રીજી આકૃતિ જો મિત્રો, એમાં એક્સનું માપ આપ્યું છે પણ બાકીનું એક્સનું માપ જ શોધવાનું છે, બાકીના એક પણ ખૂણાનું માપ આપેલું નથી. પણ અહીંયા જો 90°નો ખૂણો છે એટલે ત્યાં આપણે 90 છે એ ગણવાના છે. તો બધી આકૃતિ છે એ લાઇનમાં હું તમને અહીંયા સમજાવું છું મિત્રો, જરા ધ્યાન આપજો તમે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બધી આકૃતિ છે એની બાદબાકી અહીંયા આપણે સામે આપેલી છે. તો સૌ પ્રથમ આપણે પહેલું માપ છે એ શોધી લીધે છે 65°, ત્યારબાદ બીજી આકૃતિ છે એનું માપ છે 22°નું માપ છે 100°, અને અંદર અંતઃ સન્મુખકોણનું માપ છે 70°. તો 100માંથી 70 જાય એટલે 30°. એ જ રીતના આકૃતિ નંબર 3, એમાં ત્રીજી આકૃતિમાં આપણે એક પણ માપ નથી આપેલું, બહિષ્કોણનું માપ આપ્યું છે 125°, જ્યારે બીજો છે કાટખૂણો છે જે 90°નો છે. બરાબર, તો આપણે 90 લખશું, 125માંથી 90 જાય તો 35 મળે આપણને. ત્યારબાદ અજ્ઞાત સન્મુખકોણ એક્સનું માપ શોધવા માટે બહિષ્કોણનું માપ 120° છે, તો અતઃ સન્મુખકોણ 60° છે અંદરના ખૂણાનું. તો આપણે 120માંથી 60 બાદ કરીએ એટલે આપણને 60 મળે. એ જ રીતના નેક્સ્ટ એના પછી 80 માઇનસ 30, તો 80માંથી આપણે 30 માઇનસ કરીએ એટલે 50 મળે. અને એ જ રીતના 75° એ બહિષ્કોણનું માપ છે અને 65 અંતઃ સન્મુખકોણનું માપ છે, તો 75માંથી 35 બાદ કરીએ એટલે આપણને 40 મળે મિત્રો. તો અહીંયા આ રીતના આપણે બાદબાકી કરવાની, ધ્યાન એ રાખવાનું કે જ્યારે બહિષ્કોણનું માપ શોધવાનું હોય ત્યારે અતઃ સન્મુખકોણના માપનો સરવાળો આવે, અને ત્યારબાદ જ્યારે આપણે બહિષ્કોણનું એક ખૂણાનું માપ આપેલું હોય અને અતઃ સન્મુખકોણનું એક ખૂણાનું માપ નથી આપેલું હોય ત્યારે આપણે અંદરના ખૂણાના માપ શોધવા માટે આપણે બાદબાકી છે એ કરવી પડે. પણ કોનામાંથી બાદબાકી કરવાની, તો કે બહિષ્કોણના માપમાંથી એની બાદબાકી કરવી પડે. તો આમ આપણને છે એ બધા ખૂણાના માપ આ રીતના મળશે મિત્રો. ત્યારબાદ સ્વાધ્યાય 6.3 એનો પ્રશ્ન નંબર 1, નીચેની આકૃતિઓમાં અજ્ઞાત એક્સનું મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિ છે પહેલી એમાં જોઈ શકે છો કે ક્યાંય આપણને ત્રણેય આકૃતિમાં બહિષ્કોણ નથી આપેલું, પણ બધામાં આપણને શું આપેલું છે, તો કે અંદરના ખૂણા અંતઃ સન્મુખકોણના માપ જ, એમાં એક માપ નથી પણ બે માપ છે એ આપેલા છે. તો એ કઈ રીતના કરશું, તો એમાં પહેલી આકૃતિમાં મિત્રો આપણે એક્સનું માપ શોધવાનું છે. તો આપણે અહીંયા લખીશું ખૂણો એક્સ વત્તા 50 વત્તા 60. હવે આપણે આ બે ખૂણાનો સરવાળો, હવે મિત્રો એટલું યાદ રાખજો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે કેટલો થાય, તો કે 180° થાય. આપણે આ માપની અહીંયા જરૂર પડશે મિત્રો. તો હવે જુઓ અહીંયા આપણે શું કરવાનું છે, એક્સ ખૂણો એક્સ વત્તા 50 વત્તા 60° બરાબર 180° ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો. હવે આપણે શું કરવાનો, 50 60નો સરવાળો કરી નાખીએ. તો 50માં 60 નાખીએ એટલે થાય 110. તો આપણે અહીંયા આવશે 100 એક્સ વત્તા
110 अंश इज इक्वल टू 180 अंश। हवे 110 ने आपणे 180 ની બાજુમાં લઈ જઈએ એટલે માઈનસ થઈ જશે, એટલે x બરાબર 180 અંશ માઇનસ 110 અંશ। 180માંથી આપણે જ્યારે 110 બાદ કરીએ એટલે આપણને મળે 70 અંશ। તો આમ આપણો x એટલે કે આપણે જે ખૂણો અહીંયા શોધવાનો કીધો છે એ શું મળશે, આપણને 70 અંશ મળે। હવે જો 70 અંશ મળે તો 50 60 અને 70 બધાયનો સરવાળો કરીએ તો આપણો 180 જવાબ થાય। એ જ રીતના મિત્રો આકૃતિ નંબર 2 એ આપણે સમજીએ। તો આકૃતિ નંબર 2 છે એમાં પણ આપણે એ રીતના જ કરશું। એમાં જો 30 અંશ માપ આપેલું છે અને એક છે એ કાટકોણ ત્રિકોણ એટલે કે તેનું માપ છે 90 અંશ છે। તો આ જ રીતના આપણે દાખલાની ગણતરી કરશું। આ રીતના ખૂણો x વત્તા 90 અંશ વત્તા 30 અંશ બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ। હવે આપણે 90ની અંદર 30 નાખીએ એટલે થાય 120 અંશ, એટલે x વત્તા 120 અંશ ઇઝ ઇક્વલ ટુ 180 અંશ। હવે આપણે 120ને આપણે 180ની બાજુમાં લઈ જઈએ આપણે જમણી બાજુ એટલે માઇનસ થઈ જશે, એટલે x બરાબર 180 માઇનસ 120 અંશ। 180માંથી 120 જાય તો કેટલા વધે, 60 અંશ। તો આમ આપણને x બરાબર શું મળે તો કે 60 અંશ મળે, એટલે કે અહીંયા જે આપણું xનું માપ છે કેટલું થશે, 60 અંશ થાય। તો મિત્રો આ રીતના બાકીની જે આકૃતિ છે 4 આકૃતિ એ તમારે જાતે કરવાની છે મિત્રો, આ જ રીતના કરવાનું છે। હવે એમાં તમને સમજાવી દઉં મિત્રો કે અહીંયા જે આકૃતિ નંબર 4 છે એમાં એક પણ ખૂણાનું માપ નથી આપેલું બરાબર, 3x આપ્યા, તો ત્યાં આપણે કરવાનું છે x વત્તા x કરવાના, એટલે 3x થશે બરાબર, એટલે 3x ઇઝ ઇક્વલ ટુ 180। હવે 180ના છેદમાં 3 લઈ જઈએ અને તમારે ભાગાકાર કરી નાખવાનો, એટલે આ રીતના બાકીની ત્રણેય આકૃતિ છે એ તમને સમજાઈ જશે મિત્રો। એટલે મેં અહીંયા 2 કરેલા છે, બાકીની 4 આકૃતિ છે એ આ જ રીતે તમારે ઘરે છે એ જાતે કરવાની છે। તો અહીંયા આપણો આ વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર।